નમસ્કાર મિત્રો આપ સૌનું એજ્યુકેશન ટીપ જોવામાં સ્વાગત છે મિત્રો જે જો તમે અમારા ચેનલ પર નવા આવેલા હોય અમારે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં દેખાય બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે અમે જેના આ વિડીયો મૂકી તે તમે સૌથી પહેલાં જોઈ શકો મિત્રો આજે આપણે વાત કરીશું કે જ્યારે તમે હાઈકોર્ટના અંદર તમે બટવાનું વે ડોક્યુમેન્ટ વેરીફિકન કરાવીને આવ્યા હશો અને ત્યાં તમે એ ડોક્યુમેન્ટ વેરીફિકન કરાવ્યા છે એના પછી હવે ટૂંક સમયના અંદર જ તમે ફોર્મ ભરતી વખતે જે જિલ્લા તમે ત્રણ જિલ્લા જે સિલેક્ટ કર્યા છે તે ત્રણ જિલ્લામાંથી તમે કયા જિલ્લામાં પસંદ થયા છો એનું એક હાઈકોર્ટ દ્વારા મેટ લિસ્ટ બહાર પડશે કે તમને આ જિલ્લામાં સિલેક્શન લિસ્ટ સિલેક્ટ થયા છે એવું ટૂંક સમયમાં અમને હાઈકોર્ટના અંદરથી એ લિસ્ટ બહાર પડશે તો લિસ્ટ બહાર પડ્યા પછી તમને જે જિલ્લામાં તમે સિલેક્ટ થયા છો એ જિલ્લામાંથી તમને આના અગાઉ પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો કે જિલ્લા દ્વારા પેલો કેવું લેટર આવશે એવું લેટર તમારા ઘરે પોસ્ટમાં આવશે ને ખાસ કદાચ કોઈનું ગામ અંતરાળ વિસ્તારમાં હોય તો તમે જે ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર તમે નાખેલો હોય એ મોબાઈલ નંબર તમે સાચવીને રાખજો અને ચાલુ રાખજો કેમ કે જે તે જિલ્લાવાળા ટપાલ ન પગે તો એ માટે તેઓ ફોન પણ કરતા હોય છે તો કદાચ તપાસ લેટ પહોંચે તો સત્તા પણ તમારા ફોન દ્વારા જાણ થાય અને તમે જે તે તારીખે તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા માટે જિલ્લામાં જઈ શકો એટલે તમારા નંબર જાળવ રાખજો અને ટૂંક સમયમાં કદાચ જે જિલ્લાવાળી મેર લિસ્ટ બહાર પડશે એના પછી જોઈએ તો આપણે જે તમે જિલ્લાના અંદર તમે જશો અને તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવીને આવશો એના પછી ટૂંક સમય અઠવાડિયાના અંદર જ તમને એક નિમણૂક તમે જે મારા સ્ક્રીન પર જોઈ જોવો છો એક કચેરી આદેશ તમારા ઘરે ટપાલ દ્વારા આવશે અને ટેલિફોન ફોન પણ આવશે અને તેના અંદર શું લખ્યું છે તમારા ગેડપે તમારો પગાર અને કયા કયા ભાગીદારી પત્રો આપવાના હશે એના વિશે આપણે માહિતી મેળવીશું બરાબર તો જોઈએ આજના વિડીયોની માહિતી વિશે તો મિત્રો તમે જે વિડીયો જોવો છો તે વિડીયો છે તે મારા જે બીજા પંદરના અંદર મને જ્યારે ઓર્ડર મળ્યો હતો તેનો આ વિડીયો છે એટલે કે

મને યાદ છે તેઓ જે હાઈકોર્ટનું સિલેક્શન લિસ્ટ અમારે પંદર માર્ચે આવ્યું હતું અને અમે પહેલી મે બે હજાર પંદરથી અમે નોકરી પર ચાલુ થઈ ગયા હતા એટલે પહેલી મે બે હજાર પંદરથી અમારી નોકરી સ્ટાર્ટ થઈ હતી તો તમારે જ્યારે હાઈકોર્ટ દ્વારા જે જિલ્લાઓ સિલેક્ટ લિસ્ટ બહાર પડે એના પંદર કે વીસ દિવસના અંદર તમે કદાચ તમારી નોકરી સ્ટાર્ટ પણ થઈ જાય તો પશ્ચિમ ભાગના ઉમેદવાર મારું નામ શંકર શિવાય ઠાકોર પછીની ક્રમાંક બત્રીસ એટલે કે એ વખતે મારો કચ્છ જિલ્લાના અંદર બત્રીસમો નંબર હતો તદ્દન હંગામી તથા કામ ચલાવ ધોરણે પટાવા તરીકે કે એ બેન એક એસ ચુમ્માલીસો થી સત હજાર ચારસો ચાલીસ ગ્રેડ પી કેસોના પગાર ધોરણમાં તથા પર મળવાપાત્ર અન્ય ભથ્થા સહિત બીજી સિવિલ કોર્ટ ગાંધીધામ મધ્યે પટાવાની કાયદે નિમણૂંક આપવામાં આવે છે એટલે કે અહીંયા તમારો જે આપણો ગ્રેડ પીએ જે હતો એનું અત્યાર સુધી ગડીભાજે છે બરાબર એ વખતનો ચુમાવ્યુ સુધી સાત ચારસો ચાલીસ એ આપણો બે બેનની માહિતી આ તમને આપેલી હશે અને અહીંયા નીચે તમે કયા જિલ્લાના અંદર સિલેક્ટ થયા છો તેના વિશે પણ માહિતી આપેલી હશે તો અહીંયા લખ્યું છે બી સિવિલ કોર્ટ ગાંધીધામ એટલે કે તમને એટલે વખતે મને કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના અંદર ધોરણ કરવામાં આવેલ હોય તેમને કોઈ પણ સમયે કોઈ પણ જાતના કારણ નોટિસ વગર વિના મૂલ્ય મુક્ત કરવાનો પાત્ર રહેશે આ બધું લખેલું હોય છે પણ આપણી કામગીરી સારી હોવાથી આપણને કોઈ એવું ફરજ મુક્ત કરતા નથી પસંદગી પામેલ ઉમેદવાર તરીકે ફરજ પ્રાપ્ત થયેલ નીચે મુજબ જયારે નોકરી પર જઈએ તો આપણે આ પ્રકારના બાયદે પત્ર આપવાના રહેશે જોઈ લઈએ પસંદગી તેમને ફરજ પ્રાદ્રિત થયેલ ની મુજબના બાયદે પત્રો આપવાના રહેશે પેલું છે હંગામી નોકરી અંગેનું બાયદે પત્ર બીજું છે અસ્પૃતતા નાબુદ્દ અંગેનું બાયદે પત્ર ત્રીજું છે એક પત્ની હયાત હોવા નહીં હોવાનું ચોથું છે ભારતના બંધારણ વખત રહેવા અંગેનું વાહરી પત્ર પાંચમું છે વતન અંગેનું બાહરી પત્ર છઠ્ઠું છે મિલકત અંગેનું બાહરી પત્ર સાતમું છે મેડિકલ ફિટનેસનું પ્રમાણપત્ર તમે જ્યારે જે જિલ્લામાં હાજર થશો એ વખતે તમારા સાત જે પત્રો છે તે તમારે લખીને આપવા પડે છે અને આ પત્રો આપણે લઈ જવાની જરૂર હોતી નથી આપણે આ પ્રમાણપત્રો જે તે કોર્ટમાંથી આપણને ત્યાં નમૂના રૂપ આપશે આપણે તે લખીને ત્યાં આપી દેવાના રહેશે મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર જે છે જે આપણે જે તાલુકાનો મુખ્ય મથક હોય તે તાલુકાનું જે મોટું દવાખાનું હોય તે ત્યાં આપણે મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર લેવાનું રહેશે એ પણ આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણને કોર્ટમાંથી જે તે તારીખે જેટલા નવા ઉમેદવારો આવ્યા છે તેમને ત્યાં મોકલશે એટલે આ બાહિતી પત્રકો જે સાત આપવાનું છે તે આપણે ક્યાંથી પણ લઈ જવાના નથી એ આપણને કોર્ટમાંથી મળી રહેશે એટલા માટે આની કોઈ ચિંતા કરવાની જરૂર નથી જો નીચે તો હવે પસંદગી પામેલ ઉમેદવારે તારીખ એક પોસ્ટ બે હજાર રોજ પોતાને ફરજ પર હાજર રહેવાનું રહેશે તેમ ક્રમાંક કસૂર થઈ તેની નિમણૂક પત્ર રદ કરવામાં આવશે તથા તેનું નામ પસંદગી યાદીમાં કમી કરવામાં આવશે મિત્રો આનંદ જુઓ કે એક પાંચ બે ના રોજ ફરજ પર હાજર રહેવાનું રહેશે મિત્રો અમુક સમય શું આપતું હોય છે કે અમુક તારીખ આપતી હોય છે કે એક પાંચ પંદરથી દસ પાંચ પંદર દસ દિવસની અંદર હાજર હાજર થઈ રહેવાનું રહેશે મારી સાથે પણ આવું થયું હતું મિત્રો કે એક પાંચ પંદર આપી હતી પણ સત્તા હું બે દિવસ પહેલાં ગયો હતો પણ મને હાજર કર્યો હતો નહીં કેમ કે તેમણે કીધું કે પર્ટિક્યુલર એક તારીખ આપેલી છે કે એક પાંચ પંદરના રોજ હાજર થવાનું એના પહેલાં કે પછી નહીં ને પછી થશે તો પણ હાજર કદાચ નહીં પણ કરે કરે પણ ખરાબ ના પણ કરે એટલા માટે આપણે એક પછી હાજર થઈ જ જાય થઈ જ જવાનું એટલે કે તમને જે તારીખ આપે એ તારીખે તમારા જે તે તાલુકામાં જઈ અને તમે હાજર થઈ જશો અને કદાચ એમ કે એક પાંચથી એક દસ એવી ખૂબ એ કદાચ વચ્ચે અઠવાડિયા દસ દિવસનો ગાળો આપે તો તમે પહેલી તારીખે હાજર થજો કેમ કે જો તમારા પછી જે હાજર થશે તો સિન્યોરિટીના અંદર એ તમારાથી પાછળ ગણાશે એટલે કે ધાર્મિક તમારા એ જે જિલ્લાના અંદર તમને ઉદાહરણ મિત્રો આપી દઉં કે તાલુકામાં હાજર થાય જિલ્લામાં ત્રીસ ઉમેદવાર લેવાના હોય એના અંદર જો તમે એક થી સાત તારીખના અંદર તમે બે તારીખે હાજર થયા તારીખ બે તારીખે એક થી દસ દસ જણા બે તારીખ હાજર થયા બરાબર તમે એક થી માં તમે છો તો બાકી વીસ જણા જે છે ભવિષ્યમાં બે લિફનું કે જુનિયર ક્લાર્કનું તો પ્રમોશનના અંદર તમારો ચાન્સ આ વીસ કરતા પહેલા આવી શકે એટલે જો કદાચ તારીખ આપેલી હોય તો તમે તે તારીખ હાજર થઈ જવાનું પણ કદાચ તારીખના બદલે સાત દી કે ત્રણ ડીમાં હાજર થવાનું કે તો આપણે પહેલા દિવસે જ હાજર થઈ જવાનું જેના કારણે તમને આગળ ભવિષ્યમાં ઘણો ફાયદો થશે તમે હાજર થવામાં ઉતાવળ કરજો ઢીલ મુકતા નહીં ટપડા કદાચ લેટ મળે તો તમારો નંબર ચાવો રાખજો કે જેના કારણે તમને જે તે જિલ્લામાંથી તમને કોન્ટેક થઈ શકે અને તમે જે તે તારીખે હાજર થઈ શકો બરાબર અને બીજું આનામાં તમારે એ એડ રાખવાનું હતું મિત્રો કે હાજર થઈ ગયા પછી તમારે ત્યાં રોકવાનું થતું હોય છે હથ્થા માટે જાઓ તો સાથે તમે ત્યાં રહેવા માટેની વ્યવસ્થા સાથે કહીને જજો કે જેના કારણે તમારે ત્યાં રોકાવવું પડે તો તેને મુશ્કેલી પડે નહીં અને જો તમારું હવે હાઈકોર્ટનું સીટ લિસ્ટ બહાર પડે એમાં તમારું નામ હોય તો મને કોમેન્ટમાં તમે જરૂર જણાવજો અને બીજી કોઈ આના સિવાય બીજી કોઈ માહિતી તમારે જોતી હોય તો મને કોમેન્ટમાં તમે જરૂર જણાવજો અને બીજું કે તમારે આના પછી કામગીરીના અંદર જે આવતું હોય તે તમારે કામગીરી કરવી પડે છે એ તમે જે નોટિફિકેશન બહાર પડે છે નોટિફિકેશન અંદર ઉલ્લેખ કરેલો જ છે કે તમારે શું કામગીરી કરવી અને ક્યાં કરવી બરાબર એના વિશે આપણે હાલ વાત કરતા નથી પણ તમારે આ સાત પ્રમાણપત્રો જે આપવાના છે એની તમે ચિંતા ન કરતા એ તમારે તે કોર્ટમાંથી તમને આપી દેવામાં આવશે મેડિકલમાં તમારે જે જિલ્લામાં મુખ્ય મથકમાં જઈને ત્યાં તમારા પ્રમાણપત્ર તમને તે આપી દેશે એમાં પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી મેડિકલ ફિટનેસનું પ્રમાણપત્ર તમને મળી જશે બસ મિત્રો હવે આશા રાખું છું તમને આ પ્રમાણપત્ર આ લેડને માહિતી મળી ગયું છે અને તમને ઘણું ઉપયોગી પણ બનશે અને જો તને છતાં ખબર ના પડે તો તમને કોમેન્ટ કોમેન્ટ કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો બસ આ જ અસ્ત